નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓલ એક્ટિવિટીમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો દ્વારા માહિતી મેળવશું જે હાલમાં ગુજરાત સરકાર દ્વારા બહાર પડેલ ભરતી વિશે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ભરતી પ્રક્રિયા વિશે સેમાં ભરતી છે અને શું લાયકાત જોશે દરેક વિશે આપણે વિગતે ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને અમારા ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ ગ્રુપને ફોલો કરજો આવી દરેક નવી નવી અપડેટની માહિતી તમને જાણવા મળશે તો ગુજરાત સરકાર દ્વારા એક ભરતી બહાર પડેલ છે જેનું નામ છે એડીસી બેન્ક એડીસી એટલે કે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્પોરેશન બેંક તો આ બેન્ક દ્વારા ભરતી બહાર પડેલ છે જેમાં એકસો અને ચૌદ જગ્યાઓ ખાલી છે તો હવે આપણે તેની અંદર જોઈએ કે તેમાં શું લાયકાત જોશે પોસ્ટનું નામ છે એડીસી બેંક અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્પોરેશન બેંક શું પગાર ધોરણ છે અને શું લાયકાત છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ફોર્મ ભરવાના શરૂ થયા છે કઈ તારીખે અને ખાસ કરીને જણાવવાનું કે આ ભરતીમાં કોઈ પણ જાતની તમારે એક્ઝામ એટલે કે પરીક્ષાઓ આપવાની રહેશે નહીં કાં અને તમારા એક્સપિરિયન્સ ઉપર ભરતી કરવાની રહેશે તો હવે આપણે જોઈએ કે એડીસી બેંક દ્વારા વગર પરીક્ષાએ કઈ લાયકાત જોશે તે અને કુલ જગ્યા એકસો ને ચૌદ છે તેમાં કઈ પોસ્ટ ઉપર ભરતી છે તેની દરેક વિશે આપણે વિગતે ચર્ચા કરીએ તો સૌ આપણે જોઈએ તો તેમાં જનરલ મેનેજરમાં બે છે આસિસ્ટન્ટ જનરલ મેનેજરમાં બે છે સિનિયર મેનેજરમાં વીસ છે સિનિયર મેનેજર લોનમાં પાંચ છે મેનેજરમાં પંદર છે મેનેજર લોનમાં દસ છે ડેમ્પ્યુટી મેનેજરમાં ત્રીસ છે ડેમ્પ્યુટી મેનેજર લોનમાં વીસ છે ડેમ્પ્યુટી મેનેજર આઈટીમાં દસ છે તો ટોટલ એકસો ચૌદ જગ્યાઓ ખાલી છે તો ત્યારબાદ હવે આપણે પોસ્ટ પ્રમાણે શું લાયકાત એટલે કે શું એજ્યુકેશન જોશે અને કેટલો એક્સપિરિયન્સ જોશે તેના વિશે માહિતી મેળવીએ તો સૌપ્રથમ છે જનરલ મેનેજર જનરલ મેનેજરમાં છે ગ્રેજ્યુએટ ડીબીએફ ડિપ્લોમા કોપરેટિવ બિઝનેસ મેનેજમેન્ટ અને સી એ કોસ્ટ એકાઉન્ટ ઓર પોસ્ટ ગ્રેજ્યુએટ મેક્સિમમ બારથી પંદર વર્ષનો એક્સપિરિયન્સ જોશે મેક્સિમમ એજ પચાસ વર્ષ જોશે જનરલ મેનેજરની અંદર ત્યારબાદ આસિસ્ટન્ટ જનરલ મેનેજર તેમાં લાયકાત છે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન જોશે મેક્સિમમ દસથી પંદર વર્ષનો એક્સપિરિયન્સ જોશે અને મેક્સિમમ એજ પચાસ વર્ષ જોશે ત્યારબાદ સિનિયર મેનેજર છે સિનિયર મેનેજરમાં લાયકાત એજ્યુકેશન ગ્રેજ્યુએટ જોશે મેક્સિમમ દસ વર્ષનો એક્સપિરિયન્સ જોશે એકાઉન્ટર્સ ઉપર ત્યારબાદ મેક્સિમમ એજ છે તેમાં પિસ્તાલીસ વર્ષ જોશે ત્યારબાદ વાત કરીએ તો સિનિયર મેનેજર લોન તેમાં અભ્યાસક્રમ છે જે ગ્રેજ્યુએટ જોશે મેક્સિમમ બાર વર્ષનો એક્સપિરિયન્સ જોશે એકાઉન્ટિંગમાં અને મેક્સિમમ એજ છે તે પિસ્તાલીસ વર્ષ જોશે ત્યારબાદ મેનેજરની પોસ્ટ છે જેમાં લાયકાત છે ગ્રેજ્યુએટ મેક્સિમમ દસ વર્ષનો એક્સપિરિયન્સ મેક્સિમમ એજ છે ચાલીસ વર્ષ મેનેજર લોન મેનેજર લોનની અંદર અભ્યાસક્રમ છે લાયકાત ગ્રેજ્યુએટ જોશે દસ વર્ષનો એક્સપિરિયન્સ જોશે એકાઉન્ટિંગ ઉપર અને મેક્સિમમ એજ મર્યાદા છે ચાલીસ વર્ષ ડેપ્યુટી મેનેજરમાં લાયકાત છે ગ્રેજ્યુએટ મેક્સિમમ પાંચ વર્ષનો એક્સપિરિયન્સ એકાઉન્ટિંગ ઉપર અને મેક્સિમમ ચાલીસ વર્ષ જોશે ત્યારબાદ ડેપ્યુટી મેનેજર લોન તેમાં લાયકાત છે ગ્રેજ્યુએટ મેક્સિમમ પાંચ વર્ષનો એક્સપિરિયન્સ એકાઉન્ટિંગમાં અને એજ છે જે ચાલીસ વર્ષ જોશે ત્યારબાદ ડેમ્પ્યુટી મેનેજર આઈટી જેની એજ્યુકેશન લાયકાત છે ડિગ્રી ડિપ્લોમા આઈટી ઇન અને મેક્સિમમ ચાલીસ વર્ષ જોશે સેલેરી તમારી પોસ્ટ ઉપર આધારિત રહેશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તારીખ અઢાર નવ બે હજાર એકવીસ તારીખ આઠ નવ બે હજાર એકવીસથી શરૂ થઈ ગયા છે તો વિદ્યાર્થી મિત્રો વહેલી તકે તમારે પણ ફોર્મ ભરવાના બાક ફોર્મ ભરી દેજો આમાં કોઈ પણ જાતની એક્ઝામ પરીક્ષાઓ લેવામાં આવશે નહીં સીધી જ તમારી લાયકાત અને તમારા એક્સપિરિયન્સ ઉપર ભરતી કરવામાં આવશે જે પણ વિદ્યાર્થી મિત્રોને આમાં ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો વહેલી તકે તમે ફોર્મ ભરી દેજો અને અન્ય વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો જેથી તેને પણ આવી ભરતી વિશેનો લાભ મળી શકે તો વિદ્યાર્થી મિત્રો આવી દરેક નવી નવી અપડેટની માહિતી અમે તમારા